હવે આગળ વાત કરીએ તો ઇકબાલગઢની ચાંદની સોસાયટીમાં કપિરાજનો આંતક. અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ ગામ મુખ્ય વેપારી મથક તરીકે જાણીતું છે. ઇકબાલગઢમાં કેટલાક સમયથી કપિરાજે આતંક મચાવી રાખ્યો છે. ઇકબાલગઢમાં આવેલી ચાંદની સોસાયટીમાં કપિરાજના આતંકથી લોકો ઘરમાંથી પણ નીકળવાનું ટાળી રહ્યા છે. ઇકબાલગઢની ચાંદની સોસાયટીમાં હમણાં 4-5 દિવસ પહેલાં જ ચાંદની સોસાયટીના રહીશ ઇકબાલભાઈ પઠાણ ઉપર સવારના સમયે એક કપિરાજે અચાનક હુમલો કર્યો હતો, ત્યારે અચાનક આ રીતે હુમલો થતાં ગભરાઈ ગયા હતા. સોસાયટીમાં નાસભાગ મચી જવા પામી હતી. ઇકબાલભાઈ પોતાનો બચાવ કરી શક્યા ન હતા અને કપિરાજે તેમના પગના ભાગે 3 જગ્યાએ બચકું ભરી દેતા સોસાયટીમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ ઇકબાલભાઈને ઇકબાલગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંની સારવાર બાદ તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલની સારવાર લેવાની પણ જરૂર પડી હતી. ત્યારબાદ સોસાયટીમાં લોકો ડરી ડરીને રહી રહ્યા છે. સોસાયટીના બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે, જેથી વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલવામાં પણ અચકાઈ રહ્યા છે. ગમે ત્યારે કપિરાજો આવીને ક્યારેક તેમના બાળક ઉપર ઇકબાલભાઈની જેમ અચાનક હુમલો કરી દે તો તેનો જવાબદાર કોણ, એવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. વન વિભાગ તાત્કાલિક આ સમસ્યા ઉપર પગલાં લઈને કપિરાજોના આતંકથી ગ્રામજનોને રાહત અનુભવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અશોક રાણા વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. मैं चांदी सोसाइटी में रहती हूँ. यहाँ बंदर का बहुत तरास है. यहाँ हमारे पास में स्कूल पड़ती है. बच्चे यहाँ से छोटे छोटे जाते हैं, बच्चों के पीछे बंदर पड़ते हैं और बाहर निकलते हैं तो हम बंदरों को हकालते हैं यहाँ से. फिर बच्चे जाते हैं, यहाँ स्कूल हमारे पास में ही पड़ती है. इसके वजह से हम वन विभाग को बोलते हैं यहाँ से बंदर को ले जावे, इसका कुछ निर्णय निकाले. दो तीन जनों को काटे, गाँव में भी कितने जनों को काटे, हमारे सोसाइटी में 2-3 जनों को इंसान को काटे. तुम देखो तो उसका कुछ बल पे बोलता हूँ. चांदनी में सोसाइटी मस्जिद के पीछे बंदर का बहुत त्रास है. मेरे को ये पग के अंदर बंदर काटा है और पालमपुर सारवाल ली थी सरकारी हॉस्पिटल के अंदर. इकबालगढ़ में भी सरकारी में ली थी सारवार. वन विभाग इसके ये बंदर का कोई ठिकाना करे. आकार मचाने लाए ઇકબાલગઢ એવા 2-3 જણાને ઇકબાલગઢમાં કહી દીધું.